हेलो स्टूडेंट्स, वेलकम अगेन टू द न्यू टॉपिक ऑफ डिजास्टर मैनेजमेंट एंड ईएमएस। दिस इज द वीडियो ऑफ डिजास्टर मैनेजमेंट एंड ईएमएस पार्ट 4। लेट्स स्टार्ट। हवे आपणे आ वीडियो में यूनिट 4 नो पार्ट 2 एनवायरमेंटल मैनेजमेंट सिस्टम एनो शॉर्ट फॉर्म छे ईएमएस एना ऊपर डिस्कशन करवाना छे अने एना जे सब टॉपिक्स छे एना ऊपर डिस्कशन करवाना छे। बराबर, तो ईएमएस सौथी पहला इंट्रोडक्शन टू ईएमएस। ईएमएस शू छे? एनवायरमेंटल मैनेजमेंट सिस्टम ईएमएस रिफर्स टू द मैनेजमेंट ऑफ एन ऑर्गेनाइजेशनल एनवायरमेंटल प्रोग्राम्स इन अ कॉम्प्रेहेंसिव सिस्टमेटिक प्लान्ड एंड डॉक्यूमेंटेड मैनर्स। જે ઈએમએસ છે એ શું કરે છે કે જે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ હોય છે એને મેનેજ કરે છે કે એ કમ્પ્લીટ થયા છે કે નહીં, સિસ્ટમેટિક રીતે થાય છે કે નહીં, પ્લાન કરે છે ડોક્યુમેન્ટેડ મેનર, બધી જ વસ્તુ ઓર્ગેનાઇઝ કરે છે। ઇટ ઇન્ક્લુડ્સ ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, પ્લાનિંગ એન્ડ રિસોર્સિસ ફોર ડેવલપિંગ, ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ મેન્ટેનિંગ પોલિસીઝ ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ। ઈએમએસમાં શું આવે છે? ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, એનું સ્ટ્રક્ચર શું છે, એને શું પ્લાન કરેલું છે, રિસોર્સિસને ડેવલપિંગ કેવી રીતે કરવાની છે, ઇમ્પ્લિમેન્ટેશન, મેન્ટેનિંગ પોલિસીઝ જે છે એને મેન્ટેન કરવાનું ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનથી રિલેટેડ જે પણ વસ્તુ છે એ બધું એની અંદર આવે છે। બેનિફિટ્સ ઓફ ઈએમએસ, ઈએમએસના બેનિફિટ્સ શું છે? એના ટોટલ 6 બેનિફિટ્સ છે। ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ અ બૂન ટુ એની ઓર્ગેનાઇઝેશન એઝ ઇટ હેઝ મેની બેનિફિટ્સ। હવે એન્વાયરમેન્ટલ સિસ્ટમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ એમાં જે પણ ઇમ્પ્લિમેન્ટેશન થાય છે ઇઝ અ બૂન, એક એડવાન્ટેજ છે ગમે તે ઓર્ગેનાઇઝેશન માટે, એઝ ઇટ હેઝ મેની બેનિફિટ્સ, એનાથી એને ઘણા બધા બેનિફિટ્સ થાય છે। દે આર મેન્શન બિલો, કયા કયા બેનિફિટ્સ થાય છે નીચે બતાવેલા છે। ટોટલ 6 બેનિફિટ્સ છે। ઇફેક્ટિવ યુઝ ઓફ રિસોર્સિસ, પોલિસીઝ આર સો ફ્રેમ્ડ અંડર ધ સિસ્ટમ દેટ હેલ્પ્સ ટુ મેનેજ ધ waste and resources more effectively and helps to reduce cost। કેમ કે પોલિસીઝ જે છે એ સિસ્ટમ પ્રમાણે બનાવેલી છે, એનાથી શું હેલ્પ થાય છે કે જે વેસ્ટેજ હોય છે યા નેચરલ રિસોર્સિસ હોય છે તમે એને ઇફેક્ટિવલી મેનેજ કરી શકો, એને સારી રીતે તમે મેનેજ કરી શકો છો અને એને એની કોસ્ટને તમે રિડ્યુસ કરી શકો। સેકન્ડ વન, બેટર રેગ્યુલરિટી કોમ્પ્લિયન્સ કેન બી મેન્ટેન, સ્ટેબલાઇઝિંગ એન ઈએમએસ વિલ હેલ્પ ઓબ્ઝર્વ એન્ડ ઇન્શ્યોર દેટ એન ઓર્ગેનાઇઝેશન એન્વાયરમેન્ટલ લીગલ રિસ્પોન્સિબિલિટીઝ આર મેટ એન્ડ ઇઝીલી મેનેજ્ડ। ઈએમએસ ને તમે સ્ટેબલાઇઝ કર્યું એનાથી શું તમને હેલ્પ મળશે? વિલ હેલ્પ ઓબ્ઝર્વ, તમે ઓર્ગેનાઇઝેશનલ એન્વાયરમેન્ટલ જે છે એની જે પણ રિસ્પોન્સિબિલિટીઝ એને મળી છે તો ઈ એને ઓબ્ઝર્વ કરવામાં, એની રિસ્પોન્સ જે લીગલ રિસ્પોન્સિબિલિટીઝ છે એ બધી વસ્તુને એને મેનેજ કરવામાં એ હેલ્પ કરે છે। થર્ડ વન, માર્કેટિંગ ક્રેડિએન્ટિયલ્સ એન ઈએમએસ હેલ્પ્સ ટુ હેવ બેટર માર્કેટિંગ ક્રેડિએન્શિયલ એઝ એન એન્વાયરમેન્ટલી અવેર એન્ડ કમિટેડ ઓર્ગેનાઇઝેશન્સ ટુવર્ડ એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ્સ। જે ઈએમએસ છે એ શું કરે છે? માર્કેટિંગ કરે છે, સારી રીતે બેટર માર્કેટિંગ કરે છે, એન્વાયરમેન્ટલી અવેર એન્ડ કમિટેડ ઓર્ગેનાઇઝેશન ટુવર્ડ્સ એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ। જે ઓર્ગેનાઇઝેશન્સ હોય છે બરાબર એન્વાયરમેન્ટને ઇમ્પ્રુવ કરવા માટેના, તો એમને એ અવેર કરે છે અને એની સાથે કમિટમેન્ટ કરે છે, મીન્સ એ સારી રીતે માર્કેટિંગ કરવામાં હેલ્પ કરે છે। ઇઝી ફાઇનાન્સ, ઇટ બીકમ્સ કમ્પરેટિવલી ઇઝી ફોર ધ યુનિટ્સ હેવિંગ ઈએમએસ, બીજી બધી વસ્તુ કરતાં ઈએમએસ હોય તો ઇઝી થઈ જાય છે ફાઇનાન્સ કરવાનું। કેવી રીતે? ટુ રેઝ દિયર ઇન્વેસ્ટ ફ્રોમ બેંક્સ એન્ડ અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, એમને પોતાના જે ટુ રેઝ દિયર ઇન્વેસ્ટમેન્ટ, એમનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધારવું ફ્રોમ બેંક્સથી અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટથી ઈએમએસ હોય
तो इजी थई जाय छे एज दीस फाइनेंशियल इंस्टिट्यूट आर कीन टू हेल्प दोज यूनिट्स जे फाइनेंशियल इंस्टिट्यूट होय कोने हेल्प करे छे विच कंट्रोल्स देयर एनवायरमेंटल इम्पेक्ट्स जे જે એમના પોતાના એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ છે એને કંટ્રોલ કરી શકે. ફિફ્થ વન ઇઝ ઇન્ક્રીઝ સેલ્સ ઓપોર્ચ્યુનિટીઝ. લાર્જ બિઝનેસીસ એન્ડ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ મે ઓનલી ડીલ વિથ બિઝનેસ દેટ હેવ એન ઈએમએસ પરફોર્મિંગ. જે મોટા બિઝનેસમેન વાળા પર્સન્સ હોય યા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ વાળા હોય કોની સાથે બિઝનેસ કરવા માંગે છે જે ઈએમએસ જેમની પરફોર્મ કરેલું હોય એમની સાથે ડીલ કરે છે. Sixth one, easily regulations. If an EMS is shown in the organization, ki EMS organization ma che, it reveals the commitment of the organization toward the environmental protection. Te na thi su thase ki je an organization che environment ne protect karva mate thain e work kare che na upar ene commitment apeli che ene ke che. This reduces the fees and widget from environmental regulations. Issue kare che fees ne ochu kare che and widget from environmental regulations ane environmental na je regulations hoy ene ochu kare che. It reduces the fees and widget ki ava javano ochu thai che from environmental regulations thi. બરાબર. આ ટોટલ 6 પોઈન્ટ હતા સેના બેનિફિટ્સ ઓફ ઈએમએસ ના. સી સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. ધ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇઝ અ સિસ્ટમ એન્ડ ફોલોઝ અ પર્ટિક્યુલર સિરીઝ ઓફ એક્ટિવિટી. જે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ છે એક સિસ્ટમ છે અને એક પર્ટિક્યુલર સિરીઝ એક પર્ટિક્યુલર એક્ટિવિટીની સિરીઝને ફોલો કરે છે. ધીસ કેન બી એક્સપ્લેન્ડ વિથ ધ હેલ્પ ઓફ ફોલોઈંગ સ્ટેપ્સ. અને એક આ જે 9 ટોટલ સ્ટેપ્સ આપેલા છે એના હેલ્પથી સબ એક્સપ્લેન કરવામાં આવ્યું છે. ફર્સ્ટ વન ઇઝ ડેવલપમેન્ટ ઓફ એન એન્વાયરમેન્ટલ પોલિસીઝ દેટ રિફ્લેક્ટ ઓર્ગેનાઇઝેશન કમિટમેન્ટ ટુવર્ડ ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. જે એન્વાયરમેન્ટલની પોલિસીઝ છે એને એમાં ડેવલપમેન્ટ થાય છે એનાથી શું તમને દેખાય છે કે જે ઓર્ગેનાઇઝેશનનું કમિટમેન્ટ છે ટુવર્ડ્સ ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન કે એમનું કેટલું કમિટમેન્ટ છે અને કેટલે વર્ક કરે છે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે. સેકન્ડ વન એપોઇન્ટમેન્ટ ઓફ અ પર્સન ઓર ટીમ ઓફ પીપુલ હુ કેન હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર કોઓર્ડિનેશન ઓફ ધ વર્ક ઓફ સિસ્ટમ. તમે ગમે તે પર્સનને એપોઇન્ટ કરો છો યા માણસોની ટીમને તમે એપોઇન્ટ કરો છો, હુ કેન હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર કોઓર્ડિનેશન ઓફ ધ સિસ્ટમ કે જે સિસ્ટમ માં રહીને સારી રિસ્પોન્સિબિલિટી લઈને વર્ક કરી શકે. થર્ડ વન ઇઝ આઇડેન્ટિફિકેશન ઓફ હાઉ ધ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરેક્ટ વિથ ધ એન્વાયરમેન્ટ રિલેટેડ ટુ ધ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. આઇડેન્ટિફાય કરવાનું કે હાઉ ધ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરેક્ટ, ઓર્ગેનાઇઝેશન કેવી રીતે જોવે છે ઇન્ટરેક્ટ કરે છે વિથ ધ એન્વાયરમેન્ટ રિલેટેડ ટુ ધ એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ. એન્વાયરમેન્ટથી રિલેટેડ જે પણ ઇસ્યુઝ છે એ ઓર્ગેનાઇઝેશન એને એની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે અને કેવી રીતે જોવે છે આઇડેન્ટિફાય કરે છે. ફોર્થ વન ઇઝ આઇડેન્ટિફિકેશન ઓફ એક્ચ્યુઅલ એન્ડ પોટેન્શિયલ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. Must be there so as to be prepare the policies accordingly. Identify karvanu ki je environment the actual and potential environmental impact. Environmental ma je pan impact thata hoy actually tamare identify karvanu. Ena upar thi shu thase ki tame ena pramane tame policies banavi shaksho. Fifth one is identification of relevant legals and other requirements should be checked so as to see whether everything is in compliance. તમારે આઈડેન્ટિફાય કરવાનું જે પણ તમારે વર્ક ચાલે છે બરાબર રિલિવન્ટ લીગલ એન્ડ અધર રિક્વાયરમેન્ટ જે પણ રિક્વાયરમેન્ટ છે એ બધું રૂલ રેગ્યુલેશન્સની અંદર ચાલે છે કે નથી ચાલતી એ બધું તમારે આઈડેન્ટિફાય કરવાનું. સિક્સ વન ઇઝ establishment of environmental objective targets and programs. તમારે જે પણ environment related objectives હોય એના targets હોય એના programs હોય તમારે
स्टेबलाइज करवानू बतावानू प्रॉपर ऑब्जेक्टिव्स एंड टारगेट्स शुड बी सेट सो एज टू परफॉर्म अकॉर्डिंगली तमे जे पण ऑब्जेक्टिव बनाया हो टार्गेट्स लीधा हो तो प्रॉपर तमारे एना प्रमाणे परफॉर्म करवानू सेवन मॉनिटरिंग एंड मेजरमेंट ऑफ द प्रोग्राम टू अचीव इट्स ऑब्जेक्टिव्स तमारे जे पण प्रोग्राम्स छे बराबर मॉनिटरिंग एंड मेजरमेंट ऑफ द प्रोग्राम टू अचीव इट्स ऑब्जेक्टिव जे पण तमे ऑब्जेक्ट अचीव करवाना छो एनी मॉनिटरिंग करवानी एना मेजरमेंट करवानू सेनी माटे थई कि तमारू जे अचीवमेंट छे जे ऑब्जेक्टिव छे टू अचीव इट्स ऑब्जेक्टिव એને કમ્પ્લીટ કરવા માટે એનું ટાર્ગેટને પૂરું કરવા માટે એમાં પ્રોગ્રેસ કરવા માટે થઈને પ્રોપર એક્ઝામિનિંગ ઓફ ધ પ્રોગ્રેસ શુડ બી દેર સો એઝ ટુ મેઝર ધ પ્રોગ્રેસ ટાઈમ ટુ ટાઈમ પ્રોપર તમે એને જોશો એક્ઝામિન કરશો તો એનાથી પ્રોગ્રેસ વધશે અને એને તમારે ટાઈમ ટુ ટાઈમ મેઝર કરતા રહેવાનું એની પ્રોગ્રેસને એટ વન Reviewing the system. System ને જોતા રહેવાનું, revise કરતા રહેવાનું and environmental performance અને performance ને જોતા રહેવાનું. Checking of the system and finding the flaws should be done so that they can be overcome in future. તમે systems ને check કરશો અને એમાં જે પણ issues હોય એને check કરશો યા સારી રીતે work કરે છે જોઈ લેવાનું should be done એ થઈ ગયું હોય so that એનાથી શું થશે they can be ઓવરકમ ઇન ફ્યુચર અને એનાથી તમારું ફ્યુચર સારું રહેશે 9-1 કોન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ જે કોન્ટિન્યુઅસ એમાં ઇમ્પ્રુવમેન્ટ હોય ઓર્ગેનાઇઝેશનલ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ જે ઓર્ગેનાઇઝેશનલના એન્વાયરમેન્ટલને પરફોર્મન્સ જે છે એમાં કોન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ ધીસ હેલ્પ to evaluate એનાથી શું હેલ્પ થશે ઇવેલ્યુએટ ધ પરફોર્મન્સ પરફોર્મન્સને તમે ઇવેલ્યુએટ કરી શકો જોઈ શકો એન્ડ ફૂલફિલ ધ ઓબ્જેક્ટિવ તમારા જે પણ ઓબ્જેક્ટિવ્સ છે એને તમે પૂરા કરી શકો ટુ સ્ટેબલાઇઝિંગ ઈએમએસ ઈએમએસને સ્ટેબલાઇઝ કરવા માટે થઈ ઓકે આ તમારા 9 પોઈન્ટ્સ હતા D. Problem faced in stabilizing and implementation of EMS. હવે EMS ને તમે સ્ટેબલાઇઝ કર્યું એના ઉપર તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો તો એના એની માટે થઈને તમે કયા કયા પ્રોબ્લેમ્સને ફેસ કરો છો કયા પ્રોબ્લેમ્સને તમારે ફેસ કરવું પડશે તો ટોટલ 5 પ્રોબ્લેમ્સ છે લેક ઓફ રિસોર્સિસ The greatest disadvantage of designing and implementing EMS in a small and medium scale unit may be lack of resources, especially financial resources. સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે EMS ને ડિઝાઇન કરવાનું અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું નાના યા એના કરતા થોડા મોટા સ્કેલમાં કે લેક ઓફ રિસોર્સિસ છે અમે એના મોટો રિસોર્સ કયો છે ફાઇનાન્સ રિસોર્સ કેમ કે એને એ થોડું કોસ્ટલી પડે છે બધી એમાં કમ્પ્લીટ એને ડિઝાઇન કરવાનું અને એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવાનું સેકન્ડ વન કોસ્ટલી અફેર્સ બિઝનેસ ઓનર્સ નીડ્સ ટુ ઇવેલ્યુએટ ધ કોસ્ટ એસોસિએટેડ વિથ ટ્રેનિંગ પર્સનલ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એનાલિસિસ ઓર અધર સ્ટડીઝ મસ્ટ બી માઇટ બી નીડેડ જે બિઝનેસ ઓનર હોય છે જેનું બિઝનેસ છે તો need to evaluate the cost associated એને કોસ્ટ જોઈન રાખવી પડે જો વધારે જોઈશે સેની માટે થઈને ટ્રેનિંગ પર્સનલ એને ટ્રેનિંગ દેવાની હોય એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એનાલિસિસ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટની એનાલિસિસ કરવાની હોય અધર બીજી સ્ટડીઝ કરવાની હોય તો એની માટે થઈને એને વધારે રૂપિયા જોઈશે દિસ મે બી કોસ્ટલી અફેર્સ અને એના એની માટે થઈને એ શું થાય છે કોસ્ટલી પડે છે Complicated system. EMS may be complex system to stabilize and implement it. EMS એક અઘરી સિસ્ટમ છે એને સ્ટેબલાઇઝ કરવું અને એના ઉપર વર્ક કરવું દિસ મે નોટ બી કન્વિનિયન્ટ ફોર ઓલ ટાઈપ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એ બધી ઓર્ગેનાઇઝેશન્સ માટે થઈને ઇઝી નથી કન્વિનિયન્ટ નથી બધા એના ઉપર વર્ક ન કરી શકે લેક ઓફ એક્સપર્ટીઝ
The implementation of EMS requires a knowledge from expert team. હવે તમારે EMS ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય EMS નું તો એની માટે એક્સપર્ટ ટીમમાં નોલેજ જોઈશે. ધીસ મે નોટ બી એફોર્ડેડ બાય સ્મોલ એન્ડ મીડિયમ ટાઈપ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. કેમ કે એક્સપર્ટ ટીમ જો જેની પાસે બહુ વધારે નોલેજ હોય તો એ નાની યા મીડિયમ ટાઈપની ઓર્ગેનાઇઝેશન હોય એફોર્ડ નો કરી શકે. ફિફ્થ વન, લેક ઓફ ફોલોઅપ. The constant follow-up is required to actually reach the objectives of the EMS. જે પણ EMS નો ઓબ્જેક્ટિવ છે એને એના ટાર્ગેટ સુધી પહોંચવા માટે કોન્સ્ટન્ટલી તમારે એને ટાઈમ ટુ ટાઈમ ચેક કરવું પડે. ઇફ ધીસ ફોલોઅપ આર નોટ ઓન ધ કોન્સ્ટન્ટ બેસિસ, હવે તમે એને ટાઈમ ટુ ટાઈમ ચેક ન કરી શકો, કોન્સ્ટન્ટલી તમે જો નહીં, ઇટ મે પ્રૂવ ટુ બી ફર્ટલ ફોર ધ પ્રોસેસ ઓફ સિસ્ટમ. તો એ જે સક્સેસની સિસ્ટમ છે એને એ કોસ્ટલી પડે છે યા હાર્મફુલ થાય છે, મીન્સ એ કમ્પ્લીટ નથી થતું, સક્સેસ તમને ત્યારે ન મળે. બરાબર, તાર એના પ્રોબ્લેમ્સ હતા ઈએમએસના કે તમે જ્યારે ઈએમએસને એસ્ટેબ્લાઇઝ કરો, એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરો, વર્ક કરો, તો આ 5 પ્રોબ્લેમ્સ તમારે ફેસ કરવી પડશે. આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ISO 14000 એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. ઓકે, એન્ડ સેકન્ડ વન ટોપિક ઇઝ એન્વાયરમેન્ટલ ઓડિટ, ઇનાનો ટોપિક છે. બે ટોપિક આપણે એક સાથે ડિસ્કશન કરશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.